संकुलन क्षमता तो आपने ने कही सकती है पैकिंग क्षमता। હવે આગળના લેક્ચરની અંદર તો સૌરૂપ સંકુલન રચનાઓ જે આપણે જોઈ હતી એ સૌરૂપ સંકુલન રચનાઓની અંદર આપણે એ વાત કરતા હતા કે પરમાણુને આપણે કોઈ પણ રીતે ગોઠવી તો પણ એની અંદર છિદ્રો છે એ રહેશે 100% પેકિંગ થવાનું નથી અમુક વચ્ચે અવકાશ છે જગ્યા છે એ રહેવાની છે તો વસ્તુ આપણે ગણવી એ છે કે જુદા જુદા પ્રકારના એકમ કોષની અંદર પરમાણુ છે જુદી જુદી જગ્યા ઉપર હોય સાદો ઘન હોય તો પરમાણુ છે માત્ર ક્યાં હશે ખૂણાઓ ફલક કેન્દ્રિત એકમ કોષ હોય બરોબર તો પરમાણુ છે ક્યાં હશે તો કે ખૂણાઓ ઉપર અને ફલકના કેન્દ્ર જો ડીસીસી હોય તો પરમાણુ છે માત્ર ક્યાં હશે ખૂણાઓ ઉપર અને ઘનના આ જગ્યા ઉપર પરમાણુ છે ઈ હશે બરાબર તો જુદા જુદા ઘનની અંદર પેકિંગ પણ કેવું થાય જુદું જુદું થાય મતલબ ખાલી જગ્યા પણ કેવી રીતે સીધી વાત છે કે પરમાણુની ગોઠવણી જુદી જુદી છે તો ખાલી જગ્યા પણ કેવી રહેશે જુદી જુદી અને પેકિંગ પણ કેવું રહેશે એની અંદર જુદું જુદું હશે બરાબર એની અંદર સમાન જોવા મળશે નહીં તો આપણે ત્રણ ઘનની અંદર જોવાનું છે કે પેકિંગ કેટલું થાય છે બરાબર હશે તો પેકિંગ ખબર પડે એટલે ઓટોમેટિક આપણે ખબર પડી જાય કે ખાલી જગ્યા કેટલી રહે છે સમજમાં આવે બરાબર પેકિંગ ક્ષમતા મતલબ આપણે કેપેસિટી જોવાની છે કોઈ પણ ઘર છે આપણે જે તે ઘરની વાત કરશું વિગત ઉપર તો એ ઘરની અંદર પેકિંગ કેટલા ટકા થાય છે ઓ કેટલા ટકા પેકિંગ ખબર પડે એટલે આપણે એ બાબતની પણ ખ્યાલ પડે કે કેટલું ખાલી રહે છે બરાબર છે ઓકે ચલો પહેલા આપણે વાત કરીએ સાદો હું ઊંધું ચાલુ કરું તમારે ટેક્સ્ટબુક થી હું ત્રીજા થી ચાલુ કરું તમે વિડિયો બતાવો તો મેં ઓન નામ હે હે રેલો કમેન ને કે કે સરકાર ને કીધું છે 12 માં ધોરણ નો વિડિયો બતાવો એ યાદ કો છે નો કોપી કરો નો વિડિયો છે સાદો ઘન છે હવે હકીકત મેં તમને આગળ પણ કીધું છે પરમાણુ આની અંદર હોય બધા ક્યાં હોય પણ અહીંયા પરમાણુ એવી રીતે હોય ખૂણા ઉપર એકબીજાને અડેલા હોય આપણે પરમાણુ હોય છે બધા જુદા જુદા થાય કોઈ જગ્યા ઉપર અને સાદો ઘન ખાસ તમને ખ્યાલ છે બરોબર આપણે ત્રિ પરમાણુમાં સીધા ગયા હતા ચોરસ સંવૃત સંકુલન માંથી ક્યાં ગયા હતા આપણે ત્રિ પરમાણુમાં ગયા હતા ને એટલે સીધો આપણે કયો ઘન જોવા મળ્યો હતો સાદો ઘન બરોબર એટલે હકીકત એવી રીતે હોય કે અહીંયા જે બધા પરમાણુઓ છે બરોબર એ પરમાણુઓ અહીંયા આ પરમાણુઓ એકબીજાને શું થયેલા હોય સ્પષ્ટ અને બાકી બધા એવી હોય પણ હવે હું એને દર્શાવી નહીં શકું બધા સમજ ના આખી વસ્તુ ખાલી આમ લખી ના પણ આ બધા એકબીજાને અડેલા છે સ્પષ્ટતા હોય છે એકબીજાને દૂર હોતા નથી પણ આ પરમાણુને આપણે એ કહીએ તો આને શું કહીશું બી અને સી તો અને ડી આ ઈ આ એફ આ જી અને આ આ એકમ કોષની અંદર આપણે આની લંબાઈ જોઈએ તો અહીં થી આ લંબાઈ છે આને કેટલી હોય એ ભાઈ તો આ પણ કેટલી હોય અને આ પણ કેટલી હોય કારણ કે આપણે સાદા ઘનની સ્ફટિક નળાકારમાં ભણી ગયા લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણની અંદર કેવું હોય સમાન હોય એટલે જો હું એ કહું બધાય આ ધારની લંબાઈ કેવી શું કહેવાય ધારની લંબાઈ એ તો દરેકની અંદર કેવી હશે સમાન હશે કારણ કે સમઘન છે અથવા તો સાદો ઘન છે એટલે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેવું થશે આની અંદર સમાન થશે બરોબર એ એ અને એ ચાલો હવે આ અંતર પણ કેટલું થાય ભાઈ આ ધારનું અંતર પણ એક થાય આ અંતર કેટલું થાય આ કેટલું થાય
a પણ તમને એક વસ્તુનો ખ્યાલ છે શું તો કે આ ગોળાની ત્રિજ્યા હોય તો આ કેટલી હોય r આ ગોળાની ત્રિજ્યા પર કેટલી થાય r આનો મતલબ એવો થયો શું થયો કે હું a બરાબર આવું કહી શકું a બરાબર થાય કે ન થાય બરોબર હવે મારે આ ઘન જોતો હોય આ ઘન પદાર્થ છે અને મારે કદ જોતું હોય તો મને કેમ મળે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ઘન પદાર્થનું કદ માપવું હોય આ રૂમનું મારે કદ માપવું હોય કે આ રૂમ છે એ કેવડો છે તો કેમ બપાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા આવું હોય ને બરાબર તો હું એ કહું કે એકમ કોષનું કદ એટલે એકમ કોષનું કુલ કદ એટલે શું થઈ જાય a cube equal to a dar cube આનો ક્યુબ થાય બરાબર છે હવે પણ એક વસ્તુ આપણે ખબર છે શું ખબર છે કે સાદો ઘન હોય તો એમાં એકમ કોષમાં કુલ પરમાણુ કેટલા હોય એક જ ભલે આપણે અહીંયા આપમાં a બરાબર તો આ રીતે હોય પણ આ બધાનો કેટલામો કેટલામો ભાગ હોય 1/8 મો ભાગ હોય ટોટલ પરમાણુ કેટલા થાય એક જ થાય એટલે હું લખું છું કે પેકિંગ ક્ષમતા इक्वल एक परमाणु वडे रोकायेलु कद छेदमा एकम कोषनु कुल कद एने गुणिया 100 क्षमता कैपेसिटी टकावरी थी ना हवे एक परमाणु वडे रोकायेलु कद परमाणु छे ई केवा आकारनो छे एक कद केटलु 4/3 पाई r क्यूब घनफळ केम तुम्ही गोला तो बते कितलो होत 4/3 पाई r क्यूब तो 4/3 पाई r क्यूब એના છેદમાં એકમ કોષનું કુલ કદ તો આપણી પાસે છે કેટલું 8r क्यूब રેડી એકમ કોષનું કુલ કદ ખબર પડતા લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ઇનટુ 100 અહીંથી કોણ ગયું r क्यूब ગયા અહીંથી 4/8 બરાબર શું મળશે તમને અહીંયા પાઈ બાય 6 ખબર પડે ને આવી તો એ ઇનટુ 100 કાટો વેલ્યુ ₹52.33 આ શું થયું પેકિંગ હવે મની અંદર ખાલી અવકાશ કહું તો કેટલો હોય અથવા તો ખાલી જગ્યા આપણે જેને કહીએ તો કેટલો થાય 100 - 52.33 થાય કેટલો મળે છે તમને 47.67 રેડી ઘણી વખત તમને અંશ પણ પૂછે શું પૂછે અને તમને પૂછે સાદા ઘનની અંદર પેકિંગ અંશ કેટલો તો અંશ કે એટલે ભાગા 100 કરના થાય 0.5233 આવીને આનો ખાલી અવકાશનો પણ અંશ પૂછે તો પણ કેટલો આવી જાય 0.37 બીજો કયો લઈ આપણે બીસીસી પ્રકારનો ઘન છે એ લઈ અને જોઈ આપણે કે બીસીસી પ્રકારના ઘનની અંદર કેવી રીતે ગોઠવણી હોય તો જોવાનું છે બીસીસી માં પરમાણુ ક્યાં હોય બરોબર તમે ન્યા જ લખવાનું બાકી બધી બીજી કે આખો લેટિસ દોરવાની જરૂરિયાત નથી બરોબર તો હું એટલા જ પરમાણુ મેં દર્શાવીશ કરે આ પહેલો પરમાણુ એ કઈ વચ્ચે હોય કે નહીં આ વચ્ચે હશે અને એક પાછળ આયા આપણા ઉપર હોય ને દરેક ની અંદર આપણે નામ આપી દઈએ મારું આને શું કહી દઉં
આ બી આ સી આ ડી આ ઈ આ આ એફ જી અને આ તમે નામ આપો ચાલે એવું કહેતી કામ જ નામ આપો તમારે તમારું નામ આપો ચાલે હવે આ લંબાઈની આપણે ઓલરેડી ખ્યાલ છે આ એ આપણ એ અને આપણ બીસી શેષ તો અમારી દોસ્તો છે બરાબર છે હવે આપણે આ એકમ કોષનું કદ જોઈએ છે એ એ અને એ પણ પ્રશ્નની વચ્ચે હોય એક પરમાણુ છે આ તો એ રીતે છે નહીં તો પ્રશ્ન એ ઉદ્ભવે કે આપણે આ અંતર આપણે હોવું જોઈએ ને બોલે આ આપણે વાત ને એમ આ આપણે પણ આને આર કહેવાય આ કેટલું થાય ટુ આ પાછું હવે આ અંતર હોવું જોઈએ ને ના હોવું જોઈએ હવે ઈ ખાલી હોય તો ના જો આ અંતર જઈ કરે ત્રિકોણ કરવો પડશે ને તો મળશે બાકી મળશે નહીં તો મતલબ કે આ અંતર જે છે આપણી પાસે આ અંતર અને હું કયું કહી દઉં બી અને આ અંતર છે એને કયું કહી દઉં આપણી પાસે નથી માત્ર માત્ર કઈ છે પેલા શું કરવું પડશે આપણે પેલા આ ત્રિકોણ આખો લેવો પડે કયો એ એફ અને સી એમાં બે અનનોન છે આ તો આપણી પાસે હોય આ કેટલું હોય પણ બી અને સી આપણે પાસે કેવા છે અનનો તો પેલા બે માં એક મળે બી અને સી માં પેલા હું બી ને ગોતું કેમ મળે તો કે આ આ ત્રિકોણ લઈ લઉં ઈ એફ અને સી આ એ છે આ ઈ એફ કેટલું હોય આ તો બી મળી જાય પણ બરોબર ચાલો તો આપણે કહીએ પેલા શું કહીએ ત્રિકોણ એ સોરી ઈ એફ સી માં અનનોન હોય વિકર્ણ થાય તમારે અનનોન હોય એવું થાય વિકર્ણ થાય તો શું થાય એફ સી સ્ક્વેર ઇક્વલ ટુ ઈ એફ સ્ક્વેર પ્લસ આવડે ને નવું નથી મને એમ આ કેમ લઈ લે તો એફ સ્ક્વેર પ્લસ રાઈટ બી સ્ક્વેર બરાબર એફ સ્ક્વેર પ્લસ એસ કાઉન્ટ થઈ ગયું એફ સ્ક્વેર બરાબર ટુ એફ સ્ક્વેર તો બી બરાબર અંદર ટુ ઇન્ટુ અને બીજી વેલ્યુ મળી ગઈ હવે કયો ત્રિકોણ પકડશો આ બીજો ત્રિકોણ તો લખીએ આપણે શું ત્રિકોણ એએફસી માં તો કોણ કરવા મને અનનોન કોણ છે આપણી પાસે સી બી તો મળી ગયો તો લખીએ એએફ સ્ક્વેર બરાબર એફસી સ્ક્વેર વત્તા એફ સ્ક્વેર કેટલું સી એફસી સ્ક્વેર શું લખું તો કે આ સી છે આ સી ની કિંમત કેટલી છે આર ટુ આર અને આર તો અંતઃ વિકર્ણની લંબાઈ સી ઇક્વલ ટુ આ થાય કે ન થાય આર ટુ આર અને આર આ સી અંતઃ વિકર્ણની લંબાઈ સી બરાબર ફોર આર અને હું સમીકરણ નંબર એક આપું અને સમીકરણ નંબર બે આપું સમીકરણ એક અને બે ને સરખાવો અને સરખાવો તો શું થાય કે અંડર રૂટ 3a ઇક્વલ ટુ તો a બરાબર 4 અપોન રૂટ 3 ઇન્ટુ આ એક ક્યુબ આપણે મળી જાય એકમ કોષનું કુલ કદ જોતું હોય લખી આપણે રીતે હું લખશું અહીંયા બેકિંગ બરાબર BCC માં કેટલા પરમાણુ હોય ટોટલ પરમાણુ વડે
રોકાયેલું છેદમાં એકમ કોષનું કુલ કદ અને ગુણ્યા ઇક્વલ બે પરમાણુ એટલે એક પરમાણુ હોય તો 4 બાય 3 પાઈ એટલે બે હોય તો 2 ઇન્ટુ 4 બાય 3 આઈ આર ક્યુબ એના છેદમાં આનો ક્યુબ એટલે સીધો ક્યુબ કરવાનો ખબર પડશે તો 4 નો ક્યુબ 64 રૂટ 3 એટલે 3 રૂટ 3 આર ક્યુબ ઇન્ટુ ખબર પડે એટલે 68% આવો લખાય બહુ સબસ્ટેન્ટ લેવો લાગી નથી 68% આ શું મળ્યું તમને પેકિંગ સબ ઓકે આપણે લખતા આવશે પછી ખાલી અવકાશ કેટલો છે એનો અંશ કેટલો છે 32% ખાલી અવકાશ આવશે તમારે ઓકે ચાલ ત્યાર પછી 3 નંબર ઉપર જઈએ આપણે એફસીસી સીસીપી અથવા તો એલસીપી એની અંદર પેકિંગ ક્ષમતા કેવી રીતે હોય તો શું આવે બરોબર એમાં જોઈએ આપણે ફલક કેન્દ્રિત હોય એનો પરમાણુ છે એ ક્યાં હોય ફલકના કેન્દ્રમાં હોય 6 ફલકના કેન્દ્રમાં 8 પરમાણુ ક્યાં હોય એના ખૂણા ઉપર બરોબર તો કોઈ એક ફલક ઉપર આપણે બતાવશું કોઈ ટેક્સ બુક પ્રમાણે હું બતાવી દઉં એક અહીંયા છે એક ક્યાં હોય આ ફલકના કેન્દ્રમાં હોય અને બાકી એક ક્યાં હોય અહીંયા બાકી આ બધી જગ્યા ઉપર તો એના પરમાણુ છે એ હોય બધા એકબીજાને સ્પર્શ થયેલા હોય બરોબર અને હું નામ આપું એ આ બી આ સી અને આ ડી બરોબર તમને આ લંબાઈની ખબર છે ઓલરેડી આ એ અને આ નામ આ બી અને ડી આ એફ જી અને આ તો આપણે જોઈ છે વચાયા પરમાણુ છે તો તમારે કઈ લંબાઈ જોઈએ હવે સર આપણે હવે આ લંબાઈ જોઈએ આખો ત્રિકોણ બને તમારા માટે ખ્યાલ પડે છે લખીએ ત્રિકોણ એ બી ડી માં હાલો પછી શું લખીએ તો કે લખીએ અંત સોરી ફલકના વિકર્ણની લગત અંતઃ વિકર્ણ કહેવાય આને કેવું કહેવાય ફલકના વિકર્ણ કહેવાય આ અંતઃ વિકર્ણ કહેવાય બરાબર ફલકના વિકર્ણની લંબાઈ કેટલી થઈ છે તો b બરાબર 4 આ થાય અને નંબર 1 આપો અને q નંબર આપો સરખાવી તો શું લખાય તમને ખબર છે રૂટ
√2a = 4r तो a बराबर શું થઈ જાય 4√2 r હવે જો 4 છે ને આ લખે પણ √2 √2 √2 r √2 ગયા તો a બરાબર 2√2 આ ખબર પડે છે એકદમ સરળ બાબત છે બરાબર લખી આપણે સૂત્ર ટેકિંગ ક્ષમતા બરાબર FCC હોય તો કુલ પરમાણુ કેટલા થાય આની અંદર 4 તો શું લખશું 4 પરમાણુ વડે ગુણાયેલું કદ છેદમાં પુષ્કળ કોષનું કુલ કદ ગુણ્યા 100 બરાબર તો 4 પરમાણુ વડે રોકાયેલું કદ અને એકમ કોષનું કદ 4 પરમાણુ એટલે કેટલા લખાય 26% ભાગ છે કેવો હોય ખાલી હોય એવડી લખવું છે તમારે તો ઝડપ રાખજો વિડિયો પોસ્ટ રમે એકમ કોષ ની અંદર પરિમાણ સમાવિષ્ટ ગણતરીઓ પરિમાણ મતલબ કે માપન કરી શકાય એવા જે કઈ એને બાકી આપણે આમ કહેતા અમુક જગ્યાએ કે પરિમાણ એટલે દિશા અહીંયા આપણે દિશા માપવાની એટલે કે જે માપી શકાય એની આપણે શું કરવાની છે ગણતરી કરવાની છે એકમ કોષ ની અંદર જે કે માપી શકાતું હોય બરોબર એની આપણે શું કરવાની છે કેલ્ક્યુલેશન કરવાની છે તો આપણી પાસે એક વસ્તુ આપણે હમણાં માપી શું એકમ કોષ નું કદ શું માપતા હતા એકમ કોષ નું કદ હવે જો આપણે એકમ કોષ નું કદ હમણાં માપ્યું બરોબર છે જો આપણી પાસે દળ હોય સોરી ફોર ધેટ જો આપણે દળ જોઈતું હોય બરોબર તો શું હોવું જોઈએ સમજતા આપી છે કદ આપણી પાસે છે જો એકમ કોષ ને આપણે શું મળી જાય ઘનતા તો આપણે શું મળી જાય દળ છે ભાઈ એટલે આપણે ઘનતા હોય તો આપણે દળ બરોબર છે તો આપણે માને છે દરેક એકમ કોષ માટે બરોબર અને દરેક એકમ કોષ માટે તમારે ધારની લંબાઈ એટલે a અને પરમાણુની ત્રિજ્યા આ બે વચ્ચે સંબંધ 3:3 માં આપ્યો ને એ 3:3 માંથી તમને MCQ તરીકે પૂછે કે ભાઈ આ પ્રકારનો એકમ કોષ છે એમાં ધારની લંબાઈ આટલી છે તો ત્રિજ્યા કેટલી છે ઘણી વખત ત્રિજ્યા આપી હોય તો શું પૂછે ધારની થોડું ઓલ્ડું કરવું તો ત્રિજ્યાને બદલે ઘણી વખત વ્યાસ આપી દે શું આપી દે અને પછી ધારની લંબાઈ પૂછે તમારે પહેલા શું કરવાનું વ્યાસને દે વળી ભાગી નાખો એટલે ત્રિજ્યા મળે ત્રિજ્યા ઉપર નીકળ જાવ તમારે ધારની લંબાઈ બરોબર સાદો ઘન હોય તો a બરાબર 2r બરોબર ત્યાં પછી BCC હોય તો શું થાય a બરાબર 4/√3
અને FCC કે CCP હોય તો એ બરાબર શું થઈ જાય 2√2 તો બરાબર આ ધાર અને ત્રિજ્યા વચ્ચેના સંબંધ છે ત્રણે ત્રણ ઘનની અંદર તમારે યાદ રાખવાનો કે તમને પૂછાઈ શકે તો અહીંયા આપણે એવું છે કે તમારી પાસે એકમ કોષનું કદ છે જો તમને ઘનતા મળી જાય એટલે એકમ કોષની ઘનતા આટલી છે તો તમને શું મળી જાય અથવા તો જો તમારી પાસે એકમ કોષનું દળ હોય તો તમને શું મળી જાય ઘનતા આ વસ્તુમાં આપણે માપી શકીએ પણ પ્રશ્ન શું છે એકમ કોષનું કદ એટલે તમને ખબર છે a ક્યુબ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આપણે ધારની લંબાઈ એ ગુણ્યા છે હવે એકમ કોષનું દળ એટલે કેવી રીતે મળે પહેલી વાત પરમાણુ ની સંખ્યા કેવી છે સાદો ઘન હોય તો પરમાણુ સંખ્યા 1 છે બીસીસી હોય તો 2 છે બરોબર એફસીસી સીસીપી કે એફસીપી હોય તો તો એકમ કોષનું દળ લખતા પહેલા આપણે એસી નામ ડિનોટ કરવો પડે આગળ જે આ જે છે એ શું દર્શાવશે તો કે એકમ કોષની સંખ્યા જે શું ડિનોટ કરશે એકમ કોષની હવે સૌથી મોટો બીજો વસ્તુ જો સાહેબ તમે સંખ્યાની વાત કરો ભેગીમાં સંખ્યા એડ કરો તો એવો કેટલો આંક તમારે મૂકવો જ પડે કારણ કે એ આખા એ તમારી કે સંખ્યા તો જ કેલ્ક્યુલેટ એક્ઝેક્ટ થાય જો તમારી પાસે એવો કેટલો આંક હોય મને આપણે આણ્વીય દળ લખ્યું આણ્વીય દળ શા માટે લખ્યું આપણે ખબર છે જે આણ્વીય દળ છે એ કેટલું થવાનું છે જો એ મોલ સંખ્યા પ્રમાણે તમને મળે છે મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ તો તમે વજન કેટલું લ્યો તો કે આણ્વીય દળ જેટલું વજન લ્યો તો 1 મોલ થાય મતલબ એવો કેટલો આંક જેટલી સંખ્યા થાય નહીં જેમ બરાબર તમે વખતે ઠીકતો નથી નથી એટલે તમારે એને શેના વડે ભાગી નાખવાનું એવો કેટલો આંક વડે ભાગી નાખવાનો તમને પરમાણુ સંખ્યાના મોલ સંખ્યા જેટલી મળી જાય કારણ કે દળ જોઈએ છે ભેગું ભેગું આપણે બરાબર છે હવે જો હું એની ઘનતા લખું શું લખું ઘનતા તો સૂત્ર મારી પાસે હું કોની ઘનતા લખું છું એકમ કોષની ઘનતા ઇક્વલ ટુ શું થાય તો કે એકમ કોષનો દળ છેદમાં એકમ કોષનો કદ ઇક્વલ એકમ કોષનો દળ એટલે કેટલું તો કે j ઇન્ટુ n અપોન a એકમ કોષનો કદ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ સો વાત ને એક વાત તો બરાબર સૂત્ર યાદ રાખો ઘનતા બરાબર z into m upon a into n એટલે n into a આ તમારા મગજની અંદર રાખો સૂત્ર કેમ એવું એકમ એ સમજો દળ આ રીતે બોપાય સ્મોલ એ ખાલી ચાલે તમારે શું મૂકવું પડે ત્યાં જે z શું છે એકમ કોષની સંખ્યા છે કયો એકમ કોષ છે એની પ્રમાણે આપણે 2 3 4 5 જે કઈ હોય સંખ્યા મૂકીએ પણ સંખ્યાની વાત તો એવો કેટલો આંક મળે એને ભાગવા પડે બસ બીજો આપણે કઈ જરૂર નથી ઘનતા દળના છેદમાં કદ હકીકત મૂકવું પણ એકમ કોષ એટલે થોડી ચેન્જ આવશે રેવડી બીજું કઈ છે નહીં ઓકે ચાલો એની પરના દાખલાઓ 10 દાખલાઓ છે આ સૂત્ર ઉપર બરોબર એને આપણે કેલ્ક્યુલેટ કરીએ તો એમ કરે ટેક્સ્ટ બુક લઈ લો બીજો હું કોણ આવે છે કેલ્ક્યુલેટર આઈ મેં ને આપ જો આવ્યો છે ચાલો કોઈડો 1.3 કોષની ધાર કેટલી છે 288 કોષની ધાર એટલે એ ને એ બરાબર 288 પાઇકો મીટર છે તત્વની ઘનતા ડેન્સિટી 7.2 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે તત્વના 208 ગ્રામમાં કેટલા પરમાણુ રહેલા
208 ग्राम मा परमाणु नी संख्या तो देवत सूत्र बताई छे छता एवं पूछ्यु छे बरोबर ओके चलो एक बात प्रिदमा की जोवानी पैरामीटर में शू जोवानी तो आमाथी ने क्या फेरवानो तो तुमने घनता आईली काय काय आ सेंटीमीटर मा छे तो तुम्हारे पाइकोमीटर ने क्या लीजिए सेंटीमीटर जो तुमने मीटर में इमू हो तो तुम्हारे क्या लीजिए मीटर है પછી મને ઘનતા ગોતવાની અને આ તમને પાઇકોમીટર માં હોય તો તમે મારું મીટર લઈ લો તો આની મીટર માં ઘનતા તો સેન્ટીમીટર માં લઈ જાવ તો સેન્ટીમીટર માં પણ જનરલી આ હોય સેન્ટીમીટર માં મીટર માં ન હોય એટલે મોટો એકમ થશે તો મને ભાઈ બરોબર જનરલી હોય છે માં પછી મને તમને મીટર માં બધું એકુ હોય તો આપણે જવા દો આપણે કઈ વાંધો નથી હવે પહેલા શું કરશું આપણે ઓ ઘનતા આપણે એટલી છે કે એક એટલે આપણે એકમ કોષ નું શું મેળવવું પડશે એકમ કોષ નું પેલા કદ મેળવી લઈએ શું મેળવી લઈએ એક ક્યુ બાકી એને તો આપણી પાસે હોય ઝેડ પણ આપણી પાસે છે આ બંને છે એક ક્યુ મેળવી લઈએ બરોબર અને 208 ના બદલે દળ પણ આપણે એક છે શું એક છે દળ પણ એક છે ઘનતા પણ આપણી પાસે છે અને બધું જ એમાં ઓતવાનું છે તો એક ક્યુ બરાબર કેટલા કેટલા પરમાણુ કદ થાય કોપર
एफसीसी एकम कोष में समीकरण मान एकदम हूं आई पूछे एफसीसी में एकम कोष छे बरोबर कोष की धार धार એટલે a કેટલું આવ્યું 3.608 × 10⁻¹² નક્કી કરવામાં આવી છે કોપર નું આણ્વીય દળ એટલે એમ તમારે તમે નો ગણો તમને ખબર જ હોય કે કેટલું થાય બરોબર કેટલો છે ચાલ મળી લે ચાલો 1.5 સિલ્વર સીસીપી લેટિસ રચના રહે કઈ કીધી સીસીપી એના સ્ફટિકના એક્સ કિરણોનો અભ્યાસ દર્શાવે છે કે એકમ કોષની ધારની લંબાઈ 408.6 પાઇકોમીટર છે સિલ્વર ની ઘનતા ગણો એનું આણ્વીય દળ તમને કાઉસ માં લખ્યું છે 0.9 U બરોબર એકદમ સીધી સરળ વાત છે બીજું સૂત્ર જ મૂકવાનું છે તમારે બરોબર શું ડેન્સિટી ઇક્વલ ટુ z ઇન્ટુ m અપોન a ક્યુબ ઇન્ટુ z તમારી પાસે છે કેટલો a તમારી પાસે છે a ક્યુબ છે n છે આમાં તમે પાઇકોમીટર માંથી જેમાં તમે લેહો બરાબર છે એમાં તમને ઘનતા જનરલી સેન્ટીમીટર માં લેવું એટલે તમને જવાબ શેમાં મળે સેન્ટીમીટર માં લેવું તો ઘનતા મીટર માં મળે પણ ઘનતા મીટર માં બદલે તો કેલ્ક સેન્ટીમીટર માં લેવું તો સારી કહેવાય આના માટે બાકી મને ખોટું પાડી શકે નહીં એક મોલ નું વજન છે દળ ધરાવતું એક તત્વ ઘન એકમ કોષ રચે છે શું રચે છે ઘન એકમ કોષ રચે છે જેની ધારની લંબાઈ 405 પાઇકોમીટર તેની ઘનતા 10⁻³ kg × m³ - 3 હોય તો ઘન એકમ કોષની પ્રકૃતિ કેવી તો આ તો નવું પૂછે તમે જો તમારે ડેન્સિટી આઈપી છે તમારે ધ્યાન શું રાખવાનું છે તમારે ધારની લંબાઈ કેમાં લેવાની છે એ કિલોગ્રામ ઇન્ટુ મીટર માઇનસ 3 આઈપી છે ને એ કિલોગ્રામ જો ઘણી વખત એવું તમારે તમને ડેન્સિટી ગ્રામ માં આઈપી અને કેમાં આઈપી સેન્ટીમીટર હંમેશા ફિક્સ હોય ડેન્સિટી ગ્રામ પર સેન્ટીમીટર જનરલી બધા અમુક આટા વગેરે આવે તો લોકોને હોય ગ્રામ પર સેન્ટીમીટર હોય અથવા કિલોગ્રામ પર મીટર જનરલી એ જ વસ્તુ હોય નવો માન થાય પાસ કરવો
खबर पड़ी બીજો કા છે નિયમ 1.15 નંબર જો શું આપ્યું છે ઓપર એફસીસી લેટિસ માં સ્ફટિકીકરણ પામે છે અને તેની ધારની લંબાઈ 3.16 × 10⁻⁸ સેન્ટીમીટર છે દર્શાવો કે તેની ગણતરીથી મેળવેલી ઘનતા માપેલી ઘનતાનું મૂલ્ય 8.2 ગ્રામ પર સેન્ટીમીટર માઇનસ ગ્રામને મળતી આવે આ ઘનતા તમને આપી તમને આપેલી આટલી તમને નજીકમાં મળવી જોઈએ 8.2 ની નજીક બાકી નું આંકડા તમને બધા એક પર ઘનતા માટે એફસીસી એકમ કોસ આપી દીધો કોપર કીધો લાંબી તો તમારે વધારી લેવા 63.5 થાય બરોબર તો તમને ધારની લંબાઈ પણ આપી છે રેડી સેન્ટીમીટર માં આપી છે એટલે ઓલી ઘનતા તમને સેન્ટીમીટર માં પેલા ઘનતા ગોતવાની છે શું ગોતવાની છે ઈ ઘનતા તમને કેવી મળવી જોઈએ તો તમને આપી કેટલી 8.2 ની આસપાસ તમને મળવી करजो जेटा पाड़ी